તો હવે આપણે સ્થિર મૂડી ખાતું ભણીશું. અસ્થિર મૂડી ખાતામાં ખાલી મૂડી ખાતા આવતા અને સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું અને મૂડી ખાતું બંને આવશે. તો સ્થિર મૂડી ખાતું કોને કહેવામાં આવે છે? કે એવા મૂડી ખાતું કે જેમાં શરૂઆતની બાકી અને આખર બાકી બંને એક જ સમાન આવે એને સ્થિર ખાતું કહે છે. બરોબર, તો આપણે એના લગતું ઉદાહરણ ભણીએ. સુધાંશુ અને સર્વેશ, ઉદાહરણ નંબર 13 છે ટેક્સ્ટબુકમાં. સુધાંશુ અને સર્વેશ એક પેટીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. તારીખ 1/4/16 ના રોજ ભાગીદારોની કુલ મૂડી 90,000 છે. આની પહેલાના દાખલાની અંદર ભાગીદારોની મૂડી આપણે અલગ અલગ આપેલી હતી, જ્યારે આની અંદર છે એ બે ભાગીદારની ભેગી મૂડી આપેલી છે 90,000 રૂપિયા, જેમાં સુધાંશુનો પણ ભાગ છે અને સર્વેશનો, બે થઈ 90,000 છે. જે સ્થિર મૂડી ખાતું છે, સ્થિર મૂડી છે એટલે આપણે બે ખાતા દોરવા પડશે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. ભાગીદારોની મૂડી છે એ 5:4 ના પ્રમાણમાં છે. મતલબ કે આ જે 90,000 છે એને આપણે 5:4 ના પ્રમાણમાં વેચવાના છે, જેમાં 5 છે એ સુધાંશુનો છે અને 4 છે એ સર્વેશનો છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો 5:4 માં આપણે વેચીએ તો 90,000 ગુણ્યા 5, બે નો સરવાળો છેદમાં આવશે અને છેદમાં 9, તો એ પ્રમાણે સુધાંશુને મળશે 50,000 અને સર્વેશને મળશે 40,000. તો આ છે એને કહેવામાં આવે છે શરૂઆતની મૂડી. તો ચાલુ ખાતું હોય એટલે કે સ્થિર મૂડી ખાતું હોય એટલે આપણે મૂડી ખાતું તો દોરવું પડશે. તો આપણે અહીંયા દોરેલું છે ભાગીદારના મૂડી ખાતા. તો ભાગીદારના મૂડી ખાતામાં મૂડી છે એ ક્યાં આવશે? તો કે જમા બાજુએ. તો આ છે જમા બાજુ છે. તો જમા બાજુએ આપણે તારીખ લખશું શરૂઆતની 1/4/16. શરૂઆતની મૂડી છે એટલે બીએફ એટલે કે બેલેન્સ ફોરવર્ડ કહીશું, એટલે કે બાકી આગળ દાવ્યા. સુધાંશુની મૂડી છે 50,000 અને સર્વેશની મૂડી છે 40,000, જે આપણે હમણાં ગોઈ હતી. હવે આ આપણે મૂડી ખાતામાં એની અસર આપી દીધી છે. હવે મૂડી ખાતામાં બીજું કાંઈ નહીં આવે એટલે આપણે એને બંધ કરી દેશું. એટલે સુધાંશુનો સરવાળો થઈ ગયો 50,000, સર્વેશનો થઈ ગયો 40,000. આ બે નો સરવાળો આપણે અહીંયા લખીશું 50,000 40,000, એટલે આપણને બાકી મળશે 50,000 40,000, જેને કહેવામાં આવે છે આખરની બાકી. આખરની એટલે આપણે 31/3/17 લખીશું. તો આ રીતે મૂડી ખાતાની કાર્યવાહી થઈ ગઈ, આપણને ખાતું બંધ કરી દીધું. કારણ કે જ્યારે પણ ચાલુ ખાતું દોરવામાં આવશે ત્યારે મૂડી સિવાયની તમામ વસ્તુઓ છે એ ચાલુ ખાતામાં લખવામાં આવશે. જે આપણે અત્યાર સુધી છે એ મૂડી ખાતામાં લખતા હતા, હવે આપણે લખીશું ચાલુ ખાતામાં, એટલે આપણે મૂડી ખાતું બંધ કરી દીધું. ત્યારબાદ એમાં આપેલું છે સુધાંશુ તારીખ 1/7/16 ના રોજ 6,000 નો ઉપર અને સર્વેશ 1/10/2016 ના રોજ 4,000 નો ઉપર કરે છે. તો હવે આપણે ઉપરની અસર આપશું. તો સૌથી પહેલા સુધાંશુ નો ઉપર છે, તારીખ ખાસ મહત્વની છે. શું કામ મહત્વનું છે? કારણ કે જ્યારે ઉપર પર વ્યાજ આપવાની વાત આવે ત્યારે આપણે તારીખ છે ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણે બંનેની તારીખ ધ્યાનમાં લઈ એટલા માટે આપણે અંડરલાઈન કરેલી છે. તો સૌથી પહેલા સુધાંશુ છે એ 1/7/16 ના રોજ ઉપાડ કરે છે. અત્યાર સુધી અસ્થિર મૂડી ખાતું હતું ત્યારે આપણે મૂડી ખાતામાં ઉપાડ લખતા હતા, હવે સ્થિર મૂડી ખાતું છે તો હવે આપણે ઉપાડ લખશું ચાલુ ખાતામાં. જેવી રીતે મૂડી ખાતામાં લખતા ઉધાર બાજુ, એવી રીતે ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવશે. તારીખ છે 1/7/16, તો ચાલુ ખાતામાં 1/4/16
चालू खाता में अथवा तो मूड़ी खाता में उधार बाजू आ उधार बाजू छे अने आ छे जमा बाजू तो હવે આપણે આગળ જોઈએ કે ભાગીદારીના કરારપત્રમાં મૂડી પર 8% લખે વ્યાજ તો મૂડી છે એ આપણે હમણાં શોધી કે સુધારસોની 50000 રૂપિયા છે અને સર્વેશની 40000 છે તો અસ્થિર મૂડી ખાતું હતું ત્યારે આપણે મૂડી ખાતામાં મૂડી પર વ્યાજની અસર આપતા હતા પણ હાલમાં અત્યારે સ્થિર મૂડી ખાતું છે તો ચાલુ ખાતામાં અસર આવશે તો જેવી રીતે મૂડી ખાતામાં અસર આવતા હતા એવી રીતે જ આપણે ચાલુ ખાતામાં અસર આપીશું તો કેવી રીતે તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુએ આવશે મૂડી પર વ્યાજ શું કામે આવશે કારણ કે મૂડી પર વ્યાજ છે એ પેટી ચૂકવે છે અને ભાગીદારને મળશે પેટી ચૂકવે એટલે પેટી માટે છે એક ખર્ચો છે એટલે ઉધાર બાજુએ આવશે સુધારસુ અને સર્વેસ તો કેટલા છે તો કે આપણે અહીં જોઈ શકીએ છીએ 8% મૂડી પર વ્યાજ છે તો આપણે 8% લેકે ગણશું તો 50000 ના 8% કરશું એટલે 85 તો કે 40 એટલે 4000 રૂપિયા થયા એવી રીતે 40000 ના કરશું 8% 8000 32 એટલે 3200 રૂપિયા થયા તો આ બે નો સરવાળો છે એ આપણે અહીંયા બહાર લખેલો છે 7200 રૂપિયા તો પહેલી અસર થઈ કે મૂડી પર વ્યાજ બરોબર પહેલી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આવી કારણ કે પેટી છે ચૂકવે છે અને જ્યારે ભાગીદાર છે એને મળશે એના માટે ફાયદો થશે એટલે એની બીજી અસર છે એ મૂડી ખાતામાં જમા બાજુ આવશે તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખશું તો મૂડી ખાતું ત્યાં છે નહીં કારણ કે અસ્થિર નથી સ્થિર છે એટલે ક્યાં લખશું તો કે ચાલુ ખાતામાં જમા બાજુએ 31.17 મૂડી પર વ્યાજ સુધારસોમાં 4000 સર્વેશમાં 3200 એ જ વસ્તુ છે ફક્ત અહીંયા ફેરફાર એટલો છે કે સ્થિર મૂડી ખાતું છે એટલા માટે આપણે મૂડી ખાતાની જગ્યાએ ચાલુ ખાતું દોરેલું છે અને જેવી રીતે આપણે મૂડી ખાતામાં મૂડી પર વ્યાજની અસર આપતા હતા એવી રીતે આપણે ચાલુ ખાતામાં આપવાની છે મૂડી ખાતામાં પણ જમા કરજી હતી તો ચાલુ ખાતામાં પણ જમા કરજીએ આવશે તો આપણે મૂડી પર વ્યાજની અસર આપી દીધી પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર સ્થિર ખાતું હોવાથી ચાલુ ખાતામાં જમા બાજુએ ત્યારબાદ આમાં લખેલું છે કે જ્યારે ઉપાડ પર વાર્ષિક છે 12% લેખે વ્યાજ છે ઉપાડ પર 12% છે તો આપણે ઉપાડ છે એ અહીંયા આપેલો છે બરોબર એટલે આપણે અંડરલાઈન પણ કરેલી છે કે 1/7 ના રોજ સુધારસો છે એને 1/7 ના રોજ ઉપાડ કરેલો છે તો આપણે હિસાબ કરી તો 7મો 8મો 9મો 10મો 11મો 12મો 1લો 2જો ને 3જો 9 મહિના થયા તો 6000 રૂપિયા ઉપર આપણે 9 મહિનાનું વ્યાજ ગણવાનું રહેશે તો 6000 ટકાવારી છે 12 12 ના છેદમાં 100 અને 9 મહિના એટલે 9 ના છેદમાં 12 2 મહિના ઉડી ગયા 12 12 ઉડી ગયા 9 6 54 તો એ રીતે આપણે 540 રૂપિયા છે એ આપણે ઉપાડ પર વ્યાજ છે એ સુધારસોનું મળ્યું છે એવી રીતે આપણે સર્વેસ નું જોઈએ તો 1 10 16 ના રોજ ઉપાડ કરે છે તો 10 11 12 1 2 3 6 મહિના થયા તો 4000 ગુણ્યા 12% લખે એટલે 12 ના છેદમાં 100 અને 6 મહિના એટલે 6 ના છેદમાં 12 12 12 ઉડી ગયા 2 મહિના 2 મહિના ઉડી ગયા 6 4 24 240 રૂપિયા તો આ ઉપાડ પર વ્યાજ આપને મળ્યું એક નું 9 મહિનાનું વ્યાજ છે અને એક નું 6 મહિનાનું વ્યાજ છે તારીખ પ્રમાણે આપણે વ્યાજ આપવાનું ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદાર પેઢીને ચૂકવે છે તો ભાગીદાર માટે જે ખર્ચો છે અને પેઢી માટે શું છે તો કે ફાયદો છે ફાયદો હોવાથી આપણે ક્યાં લખીશું કે ફાયદો હોવાથી આપણે અહીંયા લખીશું નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ સુધારસોને 540 રૂપિયા આવ્યા સર્વેસને 240 દેયનો સરવાળો આપણે બહાર લખો 780 હવે ઉપાડ પર વ્યાજ છે એ ભાગીદાર ચૂકવે છે ભાગીદાર ચૂકવે છે તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે લખતા પણ અહીંયા આપણે સ્થિર મૂડી ખાતું છે તો આપણે લખશું ઉધાર બાજુએ પણ મૂડી ખાતાની જગ્યાએ શું આવશે તો કે ચાલુ ખાતામાં ઉધાર બાજુએ આપણે લખશું આખરની તારીખ 31/3/17 ઉપાડ પર વ્યાજ સુધારસોનું 540 અને સર્વેસનું 240 તો થઈ ગઈ અસર બે પૂરી પહેલી કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ કારણ કે પેટી માટે ફાયદો છે બીજી અસર તો કે ચાલુ ખાતામાં ઉધાર બાજુ કારણ કે ભાગીદાર માટે નુકસાન છે એ ચૂકવે છે તો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 1/4/16 ના રોજ ચાલુ ખાતા અનુક્રમે સુધારસો ના 3000 છે અને સર્વેશના 2000 છે
તો આને કહેવામાં આવે છે ચાલુ ખાતાની બાકી કે તમારા જે જમા બાકી તો એ ચાલુ ખાતાની બાકી છે તો ચાલુ ખાતાની બાકી છે એને ચાલુ ખાતામાં લખવામાં આવે છે અને શરૂઆતની બાકી કહેવામાં આવે છે જમા બાકી હોય એ લખવાનું જમા બાજુ ઉધાર બાકી છે લખવાનું છે ઉધાર બાજુ સૌથી પહેલા છે એ સુધાન શું છે અને તમારા જમા બાકી છે તો ચાલુ ખાતામાં આપણે જમા બાજુએ લખશું સુધાન શુંમાં 3000 શરૂઆતની બાકી છે અને બાકી આગળ લાવ્યા પણ કહીશું અથવા તો બીએફ કહીશું બેલેન્સ ફોરવર્ડ તારીખ છે શરૂઆતની છે 1416 જ્યારે સર્વેસ છે એની ઉધાર બાકી છે તો ચાલુ ખાતામાં લખશું આપણે ઉધાર બાજુ સર્વેસમાં 2000 સુધાન શુંમાં કંઈ નહીં આવે બીએફ કહીશું કારણ કે શરૂઆતની બાકી છે એટલે કે બેલેન્સ ફોરવર્ડ અને શરૂઆતની તારીખ છે 1416 તો આ રીતે આપણે ચાલુ ખાતાની અસર આપી દીધી છે ત્યારબાદ આપણે ચાલુ ખાતાની બાકી ઉપર 6% લેખે આપણે વ્યાજ વસૂલ કરવાનું છે એટલે ગણવાનું છે તો આપણે વ્યાજ ગણશું તો શરૂઆતની બાકી છે એટલે આપણે આખા વર્ષનું જ ગણવાનું રહેશે બરોબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સુધાંશુના 3000 છે તો 3000 રૂપિયા ઉપર આપણે 6% લેખે ગણશું એટલે 6 × 18 થશે 180 જમા બાકી છે તો પહેલી અસર આપણે આપશું મૂડી ખાતામાં જમા બાજુ ત્યાં લખશું 31/3/16 આખરની તારીખ ચાલુ ખાતા પર વ્યાજ સુધાંશુમાં 180 આમાં આવશે નહીં આની બીજી અસર ક્યાં આવશે તો કે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ચાલુ ખાતા પર વ્યાજ સુધાંશુનું 180 શા માટે છે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ એવું કારણ કે પેઢી ચૂકવે છે એટલે એના માટે ખર્ચો છે અને જ્યારે ભાગીદારને મળે છે એટલે એના માટે ફાયદો છે એટલે જમા બાજુ આવશે એવી રીતે સર્વેસની બાકી છે 2000 છે તો ઉધાર બાકી છે તો આપણે ઉધાર બાજુએ લખશું અહીંયા બરોબર ચાલુ ખાતા પર વ્યાજ કેટલું મળશે તો કે 2000 રૂપિયા ઉપર 6% એટલે ગણશું એટલે 120 તો સર્વેસમાં 120 ચાલુ ખાતા પર વ્યાજ અને આખરની તારીખ તો આની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ 120 ચાલુ ખાતા પર વ્યાજ કામોસમાં લખશું સર્વેસ તો શા માટે જમા બાજુ એવું કારણ કે આ ભાગીદારને ચૂકવવાનું છે અને પેઢીને મળશે પેઢીને મળશે એટલે જમા બાજુ ભાગીદાર ચૂકવશે એટલે ઉધાર બાજુ ત્યારબાદ છેલ્લો છે એ છે ચોખ્ખા નફા પર 5% છે કમિશન સુધાંશુને આપવાનું છે તો એ લાસ્ટમાં કરવાનું રહેશે એટલે આપણે સૌથી પહેલા ચોખ્ખો નફો લખી નાખશું 37,770 જે આપણે રકમમાં આપેલો છે ચોખ્ખો નફો 37,770 એ આપણે લખી નાખ્યું હવે આપણે કરશું સરવાળો તો જમા બાજુનો સરવાળો વધારે છે આનો સરવાળો થશે 38,670 એ આપણે અહીંયા લખશું 38,670 ત્યારબાદ આપણે 7,200 180 આ બંને બાદ કરશું એટલે આપણને જે કઈ રકમ મળે એના 10% કરશો એટલે 1490 આવશે અને એ બાદ કર્યા પછી આપણને 29,800 મળશે અને 29,800 છે એને કહેવામાં આવે છે વેચણી પાત્ર નફો જે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો હોય છે એ પ્રમાણ આપણે આપેલું છે 3:2 કેટલું આપેલું છે તો આપણે 3:2 માં નફો વેચીશું તો 3:2 તો 29,000 × 3/5 એટલે સુધાંશુને મળશે 17,880 અને સર્વેસને 29,800 × 2/5 એટલે કેટલા મળશે તો 11,920 હવે આ જે કમિશન સુધાંશુને મળેલું છે એ પેઢીએ ચૂકવ્યું એટલે ઉધાર બાજુ આવ્યું અને એને મળશે એટલે ક્યાં આવશે તો કે જમા બાજુ અહીંયા લખેલું છે કમિશન સુધાંશુમાં 1490 કમિશન ખાતે તારીખ 31/3/17 હવે નફો છે એ ભાગીદારને મળશે એટલે ક્યાં હશે તો કે જમા બાજુ વેચણી પાત્ર નફો 17,880 અને 11,920 હવે આનો સરવાળો કરવાનો આનો સરવાળો છે 15,120 આનો સરવાળો છે 26,550 એ આપણે અહીંયા મૂકી દેવાનો 26,550 અને 15,120 એમાંથી આ બધું બાદ કરશું એટલે છેલ્લે મળશે આપણે 20,010 15,120 માંથી બધું બાદ કરશું છેલ્લે મળશે આપણે 8,760 એને કહેવામાં આવે છે આખરની બાકી એટલે કે CF